श्री आर.एच. कोटक प्राइमरी स्कूल स्टैंडर्ड 8 इंग्लिश ग्रामर चैप्टर 6 द प्रेजेंट परफेक्ट टेंस। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे 5 चैप्टर सुधी कम्प्लीट करी दीधेलू छे। आज थी 9 चैप्टर 6 द प्रेजेंट परफेक्ट टेंस चालू करीए छीए। चलो जोशो। हाँ, प्रेजेंट परफेक्ट टेंस एटले के पूर्ण वर्तमान काळ। पूर्ण वर्तमान काळ એટલે શું? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે શું? કોઈ ક્રિયા તરતમાં જ પૂરી થઈ હોય ત્યારે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। એટલે કે હજી પૂરી જ થઈ છે, હું તમારો ક્લાસ છે 8મા ધોરણનો, હું ભણાવીને જાઉં છું ને બીજા ટીચર એન્ટર મારે છે તો હું ભણાવીને ગઈ, એ વાતને આપણે પૂર્ણ વર્તમાન કાળ કહીએ છીએ। વાક્ય રચના કઈ રીતે થાય છે? કરતા પછી એની સાથે હેવ અને હેઝ અને ભૂતકૃદંત આવશે। ભૂતકૃદંતનું આપણે ઝૂમમાં શીખી ગયા છીએ। કર્તા એટલે જે કરનાર છે તે, એનું અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે। આઈ હેવ રિટન અ લેટર, મેં એક પત્ર લખ્યો છે। શી હેઝ ડ્રોન અ પિક્ચર, તેણે એક ચિત્ર દોર્યું છે। માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં જ આ ખાસ નોંધ યાદ રાખજો, એટલે કે હી શી અને ઇટમાં જ હેઝનો ઉપયોગ થશે, બાકી બધા જ પુરુષોમાં એકવચન હોય કે બહુવચન હોય હેવનો જ ઉપયોગ થાય છે। આ ખાસ યાદ રાખવા માટે એ નોંધ આપેલી છે। ઉદાહરણ જોઈએ। રામુ હેઝ બ્રોકન અ ગ્લાસ, રામુએ એક ગ્લાસ તોડ્યો છે। હેઝ રામુ છે એટલે આવેલું છે। બીજું વાક્ય છે, વી હેવ વોન ધ મેચ, આપણે મેચ જીતી ગયા છીએ। જો વિદ્યાર્થી મિત્રો, આ ભૂતકૃદંત ક્યાં છે? ક્રિયાપદોના ભૂતકૃદંતના રૂપ જોવા માટે તમારી જે આ ગ્રામરની બુક છે ને એના પેજ નંબર 36 ઉપર તે ભૂતકૃદંત આપેલા છે, જે આપણે ઝૂમમાં પણ જોઈ ગયા છીએ। ચલો હવે આની એક્સરસાઇઝ જોઈશું। એક્સરસાઇઝ માં પહેલો પ્રશ્ન આપેલો છે, કૌંસમાં પહેલાં ક્રિયાપદોના પૂર્ણ વર્તમાનકાળના યોગ્ય રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ આપેલું છે, રૂબી હેઝ ડ્રો આપેલું છે, એનું થશે ડ્રોન અ ટ્રી, બરાબર। અહીં હવે આપણું પહેલું વાક્ય શરૂ થાય છે, મોહન ખાલી જગ્યા કૌંસમાં સેન્ડ છે હિઝ બ્રધર ટુ સ્કૂલ, સેન્ડનું થશે સેન્ટ, મોહન ત્રીજો પુરુષ છે એકવચન છે એટલે હેઝ લખશું એટલે હેઝ સેન્ટ। બીજું વાક્ય છે, ધ સર્વન્ટ ખાલી જગ્યા કૌંસમાં બ્રેક ધ ગ્લાસ, બ્રેકનું થશે બ્રોકન, ધ સર્વન્ટ આપેલું છે એનું થશે હેઝ એટલે હેઝ બ્રોકન ધ ગ્લાસ। હુ ખાલી જગ્યા સી માય પર્સ, સીનું થશે સીન, હુ છે એ કરતા માટે વપરાય છે એટલે હેઝ આવશે, હુ હેઝ સીન માય પર્સ। ચોથું વાક્ય છે, ધેય ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે ગો ટુ રાજકોટ, ગોનું થશે ગોન અને ધેયની સાથે આવશે હેવ એટલે હેવ ગોન આવશે। પાંચમું વાક્ય છે, વોટ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા ઇટ કૌંસમાં આપેલું છે ઇટનું આવશે ઇટન અને વોટ છે યુ આપેલું છે એટલે એની સાથે આવશે હેવ એટલે વોટ હેવ યુ ઇટન, આ રીતે ખાલી જગ્યા લખાશે। છઠ્ઠું વાક્ય છે, મેઘા એન્ડ રાજ ખાલી જગ્યા પછી બ્રેકેટમાં રાઇટ અ લેટર ટુ ધેર અંકલ, બહુવચન આવ્યું મેઘા એન્ડ રાજ એટલે એની સાથે આવશે હેઝ, રાઇટનું થશે રિટર્ન। સાતમું વાક્ય છે, આઈ ખાલી જગ્યા કૌંસમાં પેલું છે ગીવ માય એડ્રેસ ટુ યુ, આઈની સાથે હેવ, ગીવનું થશે ગીવન। આઠમું વાક્ય છે, ધ થીવ્સ ખાલી જગ્યા સ્ટીલ ઓલ ધ જ્વેલરી, ધ થીવ્સ આપેલું છે બહુવચન છે એટલે એની સાથે આવશે હેવ અને સ્ટીલનું થશે સ્ટોલન। વી ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે ફ્લાય અને કાઇટ્સ, તો ફ્લાયનું થશે ફ્લોન અને વીની સાથે આવશે હેવ। દસમું વાક્ય છે, રોહિત ખાલી જગ્યા કૌંસમાં આપેલું છે કટ અને ધ કેક, કટનું કટ જ રહેશે, રોહિત ત્રીજો પુરુષ એકવચન છે એટલે એની સાથે આવશે હેઝ। આ તમારી ખાલી જગ્યા થઈ ગઈ। ખાલી જગ્યામાં આપણે બધું જ લખી લીધું છે। આની અંદર કૌંસમાં આપેલા જે ક્રિયાપદો છે એના પેજ નંબર 36 ઉપર ભૂતકૃદંત આપેલા છે, એક વખત પાકા કરી નાખજો અને જોઈ લેજો, ઓકે। ચલો હવે આગળ વધીએ। પ્રશ્ન બીજો આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો। પહેલું વાક્ય છે, હુ હેઝ ફિનિશ ધ વર્ક,
હુની જગ્યાએ મોહિત લખી આખે આખું વાક્ય એમને એમ લખો, કંઈ પણ ફેરફાર કરો નહીં. મોહિત હેઝ ફિનિશ ધ વર્ક. હુ માટે આ એક જ છે નામ લખી પાછળનું વાક્ય એમને એમ લખવાનું છે. બીજું વાક્ય આપેલું છે વોટ એઝ અંકિત, વોટ અંકિતે શું ખરીદ્યું, કાઇટ્સ લખેલું છે તો અંકિતે પતંગ ખરીદી, તો આપણે લખશું અંકિત હેઝ બોટ કાઇટ્સ. ત્રીજું વાક્ય છે વિચ ફિલ્મ હેવ ધે સીન, કાઉન્સ પાડો છે હિન્દી ફિલ્મ, તો ધે હેવ સીન હિન્દી ફિલ્મ. ચોથું વાક્ય છે વેન હેવ ધે કમ, કાઉન્સ પાડેલું છે લાસ્ટ નાઇટ, તેઓ ક્યારે આવ્યા તો ધે હેવ કમ લાસ્ટ નાઇટ. પાંચમું વાક્ય છે વેર હેવ ટુ, વેર હેવ યુ કેપ ધ કી, તમે ચાવી ક્યાં રાખો છો, ઇન ધ બેગ, તો આપણે લખશું યુ છે એટલે આઈ આવશે, આઈ હેવ કેપ ધ કી ઇન ધ બેગ. આ થયા પાંચ વાક્ય. હવે આગળ આપણે જોઈએ છઠ્ઠું વાક્ય, વિચ ડ્રેસ હેઝ શી વોર્ન, એટલે એને કઈ સાડી ડ્રેસ પહેરેલો છે, કાઉન્સમાં પણ છે બ્લુ, તો શી હેઝ વોર્ન બ્લુ ડ્રેસ, બરાબર છે. સાતમું વાક્ય છે વેર હેવ ધ થીવ્સ હિડન ધ ટ્રેઝર, ટ્રેઝર એટલે ખજાનો, કાઉન્સમાં પહેલો છે ઇન ધ ફોરેસ્ટ, તો ધ થીવ્સ હેવ હિડન ધ ટ્રેઝર ઇન ધ ફોરેસ્ટ. આ રીતે વાક્ય લખાશે. હુ હેઝ સીન માય બેગ, હુની જગ્યાએ મોહન લખી નાખો, મોહન હેઝ સીન માય બેગ. નવમું વાક્ય છે વેન હેઝ શીતલ કમ્પ્લીટેડ હર વર્ક, સમય આપેલો છે 10 વાગ્યાનો ટાઈમ આપેલો છે, આપણે લખશું શીતલ હેઝ કમ્પ્લીટેડ હર હોમવર્ક એટ 10 AM. ઓકે, દસમું વાક્ય છે હુ હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ, કાઉન્સ પાપેલું છે પ્રાચી, તો હુની જગ્યાએ પ્રાચી લખી આખું વાક્ય એમને એમ લખશું, પ્રાચી હેઝ નોટ રિસીવ્ડ ધ માર્કશીટ. આ થયો પ્રશ્ન બે. હવે આપણે આગળ વધીએ પ્રશ્ન ત્રણમાં. પ્રશ્નોના ટૂંકમાં ટૂંકા ઉત્તર લખો. ઉદાહરણ આપેલું છે તમને, હેઝ હી ક્લીન ધ ઓફિસ, યસ હી હેઝ, નો હી હેઝન્ટ, હેઝ નોટ ટૂંકું રૂપ હેઝન્ટ આવશે. હેવ યુ સીન ગાંધી આશ્રમ, યસથી જવાબ આપશું યસ આઈ હેવ, નોથી જવાબ આપશું નો આઈ હેવન્ટ, હેવ નોટનું ટૂંકું રૂપ. હેઝ ધ ડોગ બીટન ધ ચાઇલ્ડ, યસથી જવાબ આપશું યસ ઇટ હેઝ, અને નોથી જવાબ આપશું નો ઇટ હેઝન્ટ, હેઝ નોટ છે હેઝ નોટનું ટૂંકું રૂપ છે. ત્રીજો પ્રશ્ન છે હેવ યોર ટીચર્સ કમ્પ્લીટેડ ધ કોર્સ, યસ ટીચર્સ આપેલું છે એટલે ધેય હેવ લખશું, અને નો ધેય હેવન્ટ. આ રીતે આપણે વાક્ય યસ અને નોથી જવાબ દઈને કરીશું. પ્રશ્ન ચાર આપેલો છે, હેઝ યોર ફ્રેન્ડ ગીવન યુ અ ગિફ્ટ ઓન યોર બર્થડે, યસ ફ્રેન્ડ છે છોકરા માટે થઈને હી લખશું, છોકરીઓ માટે આપણે શી લખશું. છોકરાઓને લખવું હોય, બોયઝને લખવું હોય તો હી કરજો, ગર્લ્સને લખવું હોય તો શી કરજો, યસ શી હેઝ, નો શી હેઝન્ટ. હેવ ધ પોલીસ કોટ ધ થીફ, પોલીસ છે થીફ છે બહુવચન આપેલું છે એટલે યસ ધે હેવ, નો ધે હેવન્ટ. આ રીતે યસ અને નોમાં આપણે ટૂંકા જવાબ લખીએ છીએ. હવે પ્રશ્ન ચાર માટે આગળ વધીએ. રેખાંકિત શબ્દોના ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. પહેલું વાક્ય આપેલું છે મહેશ હેઝ રીડ ધ સ્ટોરી, અહીંયા હુ હેઝ રીડ ધ સ્ટોરી અને વોટ હેઝ મહેશ રીડ, આ તમને ઉદાહરણમાં આપેલું છે. મહેશની નીચે લીટી છે એટલે આપણે હુથી બનાવ્યું, ધ સ્ટોરી માટે વોટ વાપરેલું છે. પહેલું વાક્ય છે ધ સર્વન્ટ હેઝ બ્રોકન ધ ગ્લાસ, ધ સર્વન્ટ આપેલું છે એટલે હુથી બનશે, હુ હેઝ બ્રોકન ધ ગ્લાસ, શું તોડ્યું છે, ગ્લાસ તોડ્યો છે, તો આના માટે થઈને વોટથી બનાવશું, વોટ હેઝ ધ સર્વન્ટ બ્રોકન. બીજું વાક્ય છે વત્સલ હેઝ ગોન ટુ ભાવનગર, સ્થળનું નામ આપેલું છે ભાવનગર એટલે વેરથી બનાવશું, અને વત્સલ છે નામ છે એટલે હુથી બનાવશું, હુ હેઝ ગોન ટુ ભાવનગર અને વેર હેઝ વત્સલ ગોન, આ રીતે વાક્ય બનશે. ત્રીજું વાક્ય આપેલું છે નિલય હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ, નિલયની નીચે લીટી છે એટલે હુથી બનાવીએ, શું ભૂલી ગયો છે, તો હિઝ બુક છે એટલે વોટથી બનાવશું, એટ હોમ સ્થળ આપેલું છે એટલે વેરથી બનાવશું. એટલે પહેલું વાક્ય બનાવીએ હુ હેઝ ફરગોટન હિઝ બુક એટ હોમ, બીજું વાક્ય બનાવશું વોટ હેઝ નિલય ફરગોટન એટ હોમ, એમાં હિઝ બુક નીકળી જશે. ત્રીજું વાક્ય છે એમાં એટ હોમ નીકળશે, વેર હેઝ નિલય ફરગોટન હિઝ બુક. આ રીતે આપણે ત્રણ વાક્ય કમ્પ્લીટ કર્યા છે. ચોથું વાક્ય જોઈએ, સંજય હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ,
સંજયની નીચે લીટી છે અને ધ સ્ટોનની નીચે લીટી આપેલી છે. સંજયની નીચે લીટી છે નામ માટે છે એટલે હુંથી બનાવશું. હુ હેઝ થ્રોન ધ સ્ટોન એટ ધ ડોગ, શું મારી વસ્તુ છે ધ સ્ટોન છે તો વોટથી બનાવશું. વોટ હેઝ સંજય થ્રોન એટ ધ ડોગ, આ રીતે વાક્ય બનશે. પાંચમું વાક્ય છે ધ ચિલ્ડ્રન હેવ ગોન ટુ સ્કૂલ. ધ ચિલ્ડ્રનની ચે લીટી આપેલી છે એટલે હુંથી બનાવશું. ક્યાં જાય છે સ્થળ બતાવેલું છે એટલે વેરથી કરીશું. એટલે હુ હેવ ગોન ટુ સ્કૂલ અને વેર હેવ ધ ચિલ્ડ્રન ગોન. છઠ્ઠું વાક્ય છે મધર હેઝ બેક અ કેક ઇન ધ મોર્નિંગ. મમ્મી મધરની નીચે લીટી છે એટલે હુંથી બનાવશું. અ કેક વસ્તુ છે એટલે વોટથી બનાવશું. શું કરે છે, શું કેક બેક કરે છે એમ આપેલું છે. ઇન ધ મોર્નિંગ સમય આપેલો છે એટલે વેનથી બનાવશું. તો હુ હેઝ બેક અ કેક ઇન ધ મોર્નિંગ, આ હુંથી બન્યું. વોટ હેઝ મધર બેકડ ઇન ધ મોર્નિંગ, એમાં એ કેક નીકળી ગયું. હવે વેનથી વાક્ય બનાવશું, એમાં ઇન ધ મોર્નિંગ નીકળી જશે. વેન હેઝ મધર બેકડ અ કેક. આ રીતે આપણા 6 સુધીના વાક્ય કમ્પ્લીટ થઈ ગયા છે. આગળ જોઈએ 7મું વાક્ય. સંધ્યા હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. સંધ્યાની નીચે લીટી છે એટલે હુંથી. શું ગાયું તો ધ સોંગ ગાયું એટલે વોટથી કરશું. ઇન ધ પાર્ટી ક્યાં ગાયું એટલે વેરથી કરીશું. તો પહેલું વાક્ય બનાવશું હુ હેઝ સંગ ધ સોંગ ઇન ધ પાર્ટી. બીજું વાક્ય વોટ હેઝ સંધ્યા સંગ ઇન ધ પાર્ટી. અને ત્રીજું વાક્ય વેર હેઝ સંધ્યા સંગ ધ સોંગ, આ રીતે વાક્ય બનશે. આઠમું વાક્ય છે ધ ગાર્ડનર હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન અ ફાસ. ધ ગાર્ડનરની નીચે અંડરલાઇન કરેલી છે લહુથી. ક્યાં મૂક્યા છે, શું મૂકે છે એમ જોઈ લ્યો. ઇન ધ ફ્લાવર્સની નીચે લીટી આપેલી છે, શું મૂકેલું છે તો વોટથી બનશું. ક્યાં મૂકેલા છે તો ફ્લાવર વાસમાં મૂકેલા છે તો એના માટે વેરથી કરીશું. ચાલો પહેલું વાક્ય બનાવીએ હુ હેઝ પુટ ધ ફ્લાવર્સ ઇન અ વાસ. બીજું વાક્યમાં ધ ફ્લાવર્સ નીકળી જશે, એના સિવાયનું બધું આવશે. ગોઠવીએ વાક્ય વોટ હેઝ ધ ગાર્ડનર પુટ ઇન અ વાસ. ત્રીજા વાક્યમાં ઇન અ વાસ નીકળી જશે એટલે વેરથી બનાવીએ. વેર હેઝ ધ ગાર્ડનર પુટ ધ ફ્લાવર્સ. આ રીતે આઠમું વાક્ય પૂરું થાય છે. નવમું વાક્ય જોઈએ. ધે હેવ રિટર્ન અ લેટર લાસ્ટ વીક. ધેયની નીચે લીટી આપેલી છે એટલે હુંથી બનશે. શું લખ્યું છે, પત્ર લખ્યો છે એ વોટથી બનશે. ક્યારે લખ્યો છે, લાસ્ટ વીક સમય આપેલો છે એટલે વેનથી આવશે. બરાબર. તો પહેલું વાક્ય બનાવી હુ હેવ રિટર્ન અ લેટર લાસ્ટ વીક. બીજું વોટ હેવ ધે રિટર્ન લાસ્ટ વીક. અને ત્રીજું વેન હેવ ધે રિટર્ન અ લેટર. આ રીતે નવ વાક્ય આપણા પૂરા થાય છે. દસમું વાક્ય જોઈએ. દીપક હેઝ લોસ્ટ હિઝ પેન. દીપકની નીચે લીટી છે એટલે હુંથી બનશે. શું ખોયું છે તો હિઝ પેન છે એટલે વોટથી બનાવીશું. પહેલું વાક્ય બનાવીએ હુ હેઝ લોસ્ટ હિઝ પેન. અને બીજું વાક્ય બનશે વોટ હેઝ દીપક લોસ્ટ. અગિયારમું વાક્ય જુઓ. સોમિલ એન્ડ સંકેત હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. સોમિલ અને સંકેતની નીચે લીટી આપેલી છે તો તમને આવડે જ છે, હુંથી બનાવો. હુ હેવ અરેન્જ ધ બુક્સ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. શું બુક્સ મૂકે છે, ક્યાં મૂકે છે, કપબોર્ડમાં મૂકે છે. ક્યારે મૂકે છે, ઇન ધ મોર્નિંગ મૂકે છે. બરાબર. આટલી વસ્તુ ક્લિયર. ઇન ધ બુક માટે ધ બુક્સ કાઢવા માટે થઈને આપણે વોટથી વાક્ય બનાવશું. વોટ હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જ ઇન ધ કપબોર્ડ ઇન ધ મોર્નિંગ. બધામાં પ્રશ્નાર્થ આવશે જ વિદ્યાર્થી મિત્રો, કરજો. ત્રીજું વાક્ય ક્યાં ઇન ધ કપબોર્ડ સ્થળ બતાવે છે એટલે એના માટે લખીએ. વેર હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક્સ ઇન ધ મોર્નિંગ. હવે સમય બતાવે છે એટલે વેનથી કરીએ. વેન હેવ સોમિલ એન્ડ સંકેત અરેન્જ ધ બુક ઇન ધ કપબોર્ડ. આ રીતે બધા વાક્ય બની જશે. બારમું વાક્ય છે ધ ડ્રાઈવર હેઝ પાર્ક ધ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. ધ ડ્રાઈવર એટલે હુંથી. શું મૂકે છે, ગાડી મૂકે છે એટલે વોટથી. નિયર ધ ગેટ સ્થળ બતાવે છે એટલે વેરથી. અને ઇન ધ ઇવનિંગ સમય બતાવે છે એટલે વેનથી કરીશું. હુ હેઝ પાર્ક ધ કાર નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. બીજું વાક્ય વોટ હેઝ ધ ડ્રાઈવર પાર્ક નિયર ધ ગેટ ઇન ધ ઇવનિંગ. ત્રીજું વાક્ય વેર હેઝ ધ ડ્રાઈવર પાર્ક ધ કાર ઇન ધ ઇવનિંગ. અને ચોથું વાક્ય વેન હેઝ ધ ડ્રાઈવર પાર્ક ધ કાર નિયર ધ ગેટ.
વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું છઠ્ઠું ચેપ્ટર ઇંગ્લિશ ગ્રામરનું પૂરું કરીએ છીએ. આ તમને ન સમજાય તો મને પૂછવાની છૂટ છે. આપણે ઝૂમમાં મળીએ ત્યારે તમને ન સમજાણું હોય એ તમે જોવો, મને ક્વેશ્ચન કરો, હું તમને સમજાવીશ. બાકી હું એવું સમજું કે તમને આવડી ગયું છે, ન સમજાણું હોય તો મને પૂછવાની છૂટ જ છે. ઓકે, ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.